બિગ ન્યૂઝમાં ફરીકવાર આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ ગાંધીનગર તરફથી બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે. ગાંધીનગરમાં જે રીતે આજે લોકસભા ચૂંટણી સમિતિની બેઠકનો ત્રીજો અને અંતિમ દિવસ છે, જેમાં ચાર લોકસભા બેઠકો પરની સમીક્ષા કરવામાં આવી હતી તે હાલ પૂર્ણ થઈ છે. ત્યારે ચાર બેઠકોની સમીક્ષા પૂર્ણ થઈ છે. વિનોદ ચાવડા અને નરેશ મહેશ્વરીના નામ સૌથી વધુ ચર્ચામાં છે. સાંસદ વિનોદ ચાવડાને નલિયાકાંડ નડી શકે છે. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, કચ્છની બેઠક હાલ પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે ચાર બેઠક પર હાલ ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી, જેમાં પ્રભારી ચૂંટણી પ્રભારી ઓમ માથુર, સીએમ વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સેન્સ પ્રક્રિયા દરમિયાન જે નિરીક્ષકો નિમવામાં આવ્યા હતા, આ ચાર બેઠકના નિરીક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કોના નામ પર મહોર લગાવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિક વિસ્તારોમાં કયા કયા પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, સ્થાનિકોની કેવા પ્રકારની માંગ છે તેને ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. સાથે જ કયા વિસ્તારમાં કયા સમાજનું પ્રભુત્વ વધારે છે અને આ ઉપરાંત વ્યક્તિત્વ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને નામ પર પસંદગી ઢોળવામાં આવી છે. બીજી તરફ વાત કરીએ, આ જે યાદી, આ જે લિસ્ટ બનાવવામાં આવી છે તે માત્ર સંભવિત ઉમેદવારો છે. આ લિસ્ટને ગાંધીનગરથી દિલ્હી ખાતે મોકલવામાં આવશે અને દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં બીજી બેઠક યોજાશે, જેમાં પણ મહત્વપૂર્ણ ચર્ચા કરી અને ફાઇનલ નામ પાર્લામેન્ટરી બોર્ડમાં આપવામાં આવશે અને પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આ નામ જાહેર કરવામાં આવશે. વાત કરીએ, લોકસભા ચૂંટણી સમિતિનો અંતિમ દિવસ હતો આજે, ત્રીજો અને અંતિમ દિવસ હતો, જેમાં ચાર જ લોકસભાની બેઠકની ચૂંટણીની ચર્ચા થવાની હતી તે હાલ પૂર્ણ થઈ ગઈ છે. વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા સોનલ અનરકટ આપણી સાથે ગાંધીનગરથી સીધા જોડાઈ ગયા છે. સોનલ, જણાવશો જે રીતે આજે ત્રીજો અને અંતિમ દિવસ હતો પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો, જેમાં ચાર જ બેઠકો પર ચર્ચા થવાની હતી જે હાલ પૂર્ણ થઈ ગઈ છે, શું છે અંગે વધુ માહિતી? જી શિવાંગીની, અમે અત્યારે ગાંધીનગર ખાતે છીએ અને થોડા સમય પહેલાં જ રાજભવન સ્થિત જે સીએમ બંગલો છે ત્યાં આજે જે છેલ્લી ચાર બેઠકો લોકસભાની હતી તેની ચર્ચા છે, સમીક્ષા છે તે પૂર્ણ કરવામાં આવી છે. રાજકોટ, પોરબંદર, કચ્છ અને જૂનાગઢ આ ચાર બેઠકો ઉપર સમીક્ષા બેઠક યોજાઈ હતી. પ્રદેશ કક્ષાની જે ચૂંટણી સમિતિ છે તેની બેઠક યોજાઈ હતી જે પૂર્ણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ચારેય બેઠકોમાં જે મજબૂત ઉમેદવારો છે, સેન્સ પ્રક્રિયા લીધા બાદ જે સંભવિત ઉમેદવારોની યાદી સામે આવી હતી તેમાંથી છાંટી છાંટીને ઉમેદવારોના નામ અહીંયા સુધી લાવવામાં આવ્યા હતા અને આજની જે બેઠક હતી તેમાં આ નામ કન્ફર્મ કરવામાં આવ્યા હતા, એટલે કે પેનલ બનાવવામાં આવી હતી. રાજકોટની જો વાત કરવામાં આવે તો મોહન ગુંડારિયા, ડીકે સખિયા, કેતન દામાણી અને ધનસુખ ભંડેરીનો સમાવેશ થાય છે પેનલમાં. જો પોરબંદરની વાત કરીએ તો વિઠ્ઠલ રાદડિયાના પુત્ર લલિત રાદડિયા, મનસુખ ખાચરિયા, જશુબેન કોરાટ, ભરત બોગરા અને ભરત ગાજીપરા આ જે છે તે નામ આગળ ચાલી રહ્યા છે. કચ્છમાં સાંસદ વિનોદ ચાવડા અને નરેશ મહેશ્વરી, એટલે કે મહેશ્વરી સમાજનું ત્યાં મોટો વસ્તી છે કચ્છમાં, એના કારણે થઈને મહેશ્વરી જ્ઞાતિનું જે પ્રતિનિધિત્વ છે તે વધી શકે છે, જેના કારણે થઈને નરેશ મહેશ્વરીનું નામ પણ કચ્છ બેઠક માટે આગળ ચાલી રહ્યું છે. જૂનાગઢની જો વાત કરવામાં આવે તો રાજેશ ચુડાસમા, જીપી કાઠી, કરસન સાગઠિયા અને જ્યોતિ વાનાણી આ ચાર નામ એવા છે જે જૂનાગઢ બેઠક માટે પેનલ તૈયાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ચાર બેઠકોની પૂર્ણતાની સાથે જ આજે ગુજરાત લોકસભાની જે 26 બેઠકો છે તેના પરની ભાજપ તરફથી સમીક્ષા બેઠકો પૂર્ણ કરવામાં આવી છે. હવે જે નામની યાદી તૈયાર કરવામાં આવી છે, જે પેનલો તૈયાર કરવામાં આવી છે તેને આખરી ઓપ આપવા માટે થઈને ફરીથી વધુ એક બેઠક પ્રદેશ અગ્રણીઓની મળશે અને ત્યારબાદ આખરી ઓપ અપાયા બાદ જે યાદી તૈયાર થશે તેને મોવડી મંડળને દિલ્હી ખાતે મોકલી આપવામાં આવશે. કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જે છે તેની સમક્ષ તેને રજૂ કરવામાં આવશે. આ સંદર્ભે જે પ્રદેશ પ્રવક્તા છે ભરત પંડ્યા, તેમણે એવું નિવેદન કર્યું હતું કે જ્યારે કેન્દ્રીય સત્તામંડળ છે, કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જ્યારે અમને બોલાવશે ત્યારે અમારા તરફથી જે આ ગુજરાતની લોકસભાની પેનલ યાદી છે તે તેમની સમક્ષ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચૂંટણીનો જે તબક્કો છે તે ત્રીજા તબક્કામાં ચૂંટણી અહીંયા યોજાવાની છે, એટલે સંભવતઃ 25-30 માર્ચની દરમિયાન દિલ્હી કક્ષાએથી જે ગુજરાતના સંભવિત લોકસભાના ઉમેદવારો છે તેમની યાદી જાહેર કરાય તેવી સંભાવના છે. બિલકુલ સોનલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. વાત કરી જે રીતે આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો ત્રીજો અને અંતિમ દિવસ હતો, જેમાં ચાર બેઠકો રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, કચ્છની ચર્ચા થવાની હતી, જે ચર્ચા હાલ પૂર્ણ થઈ ગઈ છે અને
હવે આવતીકાલે આ તમામ નામો જે નક્કી કરવામાં આવ્યા છે આ નામો દિલ્હી ખાતે મોકલવામાં આવશે અને ત્યારબાદ દિલ્હીમાં પણ એક બેઠક યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ અને તેના ઉપર અંતિમ મહોર લગાવવામાં આવશે ત્યારે જ ફાઇનલ લિસ્ટ બહાર આવશે.